અંકલેશ્વરના જૂના હાઈવે પર મેગા શોરૂમ પાસે રાહદારી સાથે એક્ટિવાને અથડીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક્ટિવા અથડીને ત્રણ લૂંટારા પૈકી એક લૂંટારો રૂપિયા કાઢવા જતા આ બાદ ઝડપાઈ ગયો હતો, જ્યારે બે લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામે રહેતા રાજેશભાઈ પટેલ પોતાના પુત્ર સાથે અંકલેશ્વર ખાતે જૂના નેશનલ હાઈવે પર આવેલ મેગા શોરૂમ ખાતે પોતાની ફોર વ્હીલ ગાડી સર્વિસ કરવા માટે આવ્યા હતા. ગાડી સર્વિસમાં આપી બપોરે તેઓ જમવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચાલતા ચાલતા મેગા શોરૂમ આગળ જતા એક એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ એક્ટિવા તેઓની સાથે અથડી હતી અને એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે ધક્કો મારી દીધો હતો અને બીજા ખિસ્સામાં હાથ નાખી અંદર રહેલા રોકડા રૂપિયા 39,000 કાઢવા જતા રાજેશ પટેલ તેઓનો હાથ પકડી લીધો હતો અને જે હાથ છોડવા જતા તેની સાથે રહેલા બે શખ્સ એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના જોઈ રહેલા લોકોએ પોલીસને ફોન કરી દેતા શહેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને લૂંટારૂ પૈકી એક શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે સુરતના રાંદેર વિસ્તારનો સઈદ ખાન નઝીર ખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું, જ્યારે અન્ય બે શખ્સો કોણ હતા તેના નામ અંગે ચૂકવી સેવી લીધી હતી. શહેર પોલીસે રાજેશ પટેલની ફરિયાદના આધારે 39,000 રૂપિયાની લૂંટની કોશિશનો ગુનો નોંધી ફરાર બે લૂંટારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.